નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છે ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બે વિશે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છે આગળ આપણે પ્રશ્નપત્ર એક મૂકી ચૂક્યા છીએ એ ના જોયું હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પ્રશ્નપત્ર બે જેમાં વિભાગ એની સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે વિભાગ એમાં આપણા કેટલા પ્રશ્નો હોય છે તો કે આપણે આગળના પ્રશ્નપત્ર જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ચર્ચા કરી તો એમાં આપણા વિકલ્પ કેટલા હોય છે તો કે સોળ વિકલ્પ હોય છે અને પ્રત્યેકના એક ગુણ એટલે આવી રીતના આપણો વિભાગ એનો કેટલા ગુણ હોય છે તો કે સોળ ગુણ આપણા હોય છે આગળ વધીએ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં ધોરણ અગિયારના બીજા વિષયોના આવી રીતના મોસ્ટ આઈ એમપી જે વાર્ષિક પરીક્ષાના પેપર્સ છે એમના સોલ્યુશન મુકાઈ ગયા છે જેમ કે ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે ઇકોનોમિક્સ છે બીએ છે એસપીસીસી છે એટલે મનોવિજ્ઞાન છે આ બધાના છે એ મુકાઈ ચૂક્યા છે તો તમે એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો અને આવી જ રીતના તમને સંપૂર્ણ માહિતી આપણી ચેનલમાંથી મળી જશે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પ્રથમ પ્રશ્ન કે ભાઈ અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે એટલે કોઈપણ અવશેષ કેટલું જૂનું છે એ જાણવા માટે કઈ પદ્ધતિ આવે ઓપ્શન એ સી એઇટ ઓપ્શન બી સી નાઇન ઓપ્શન સી સી ઇલેવન કે ઓપ્શન ડી સી ફોર્ટીન તો કયો આવે જવાબ તો કે ઓપ્શન ડી સી ફોર્ટીન જોકે આનું નામ આખું એવું છે કે ભાઈ કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ફોર્ટીન કાર્બન ડેટિંગ પદ્ધતિ અને આના આધારે કોઈપણ અવશેષ કેટલો જૂનો છે એ આધારે નક્કી થઈ શકે નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન ધોળાવીરા આ ધોળાવીરા જે ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે જે હાલમાં તો સૌથી મોટું ના કહી શકાય પણ એની પહેલાં જે છે અત્યારે હાલમાં જે છે એની પહેલાં એટલે કે બે હજાર સોળ પહેલાં ભારતનું સૌથી મોટું જે સ્થળ સિંધુખીની સભ્યતાનું સ્થળ હતું એ ધોળાવીરા છે એ કયા રાજ્યમાં આવ્યું છે ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી હરિયાણા તો ભાઈ ધોળાવીરા તો આપણું ગુજરાતમાં જ હોય ને તો ઓપ્શન સી ગુજરાતના હા ગુજરાતમાં ક્યાં આવેલું છે તો કે કચ્છમાં આ યાદ રાખવાનું કયા જિલ્લામાં આવેલું છે તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે મિત્રો આગળ વધતા પહેલાં ઘણા મિત્રોનો અવારનવાર કોમેન્ટ હોય છે કે સર આમની પીડીએફ જોઈતી હોય તો અથવા આ સિવાય બીજા વિષયોની પીડીએફ સોલ્યુશનની અમારે જોઈતી હોય તો તો એ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો પ્લે સ્ટોરમાં જઈને તમે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જે આપણા લોગાવાળી જશે એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે અને એ તમે ડાઉનલોડ ઇન્સ્ટોલ કરશો એટલે આવું કંઈક હોમ પેજ આવશે અને એમાં વચ્ચે સેન્ટરમાં એટલે કે જે નીચે વચ્ચેની સાઈડ છે સ્ટોર નામનું આઈકોન આપેલું છે ચિહ્ન આપ્યું છે સ્ટોર તો એ સ્ટોર નામના બટન ઉપર જશો આ સ્ટોર નામના બટન ઉપર જશો એટલે તમને આવી રીતના ધોરણ અગિયારની બીજા વિષયોની પણ જે આપણે ચર્ચા કરી કે ભાઈ સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે ઇકોનોમિક્સ છે આ સિવાય બીજા ઘણા બધા વિષયો જેટલા પણ ધોરણ અગિયારમાં આવતા હશે એના આપણે લગભગ મૂકાયેલી છે તો તમે તમારા જે પણ કંઈ લાગુ પડતા હોય અથવા તમારા જે જે કંઈ વિષયો હોય એ વિષયો પ્રમાણે તમે અહીંથી પીડીએફઓ મેળવી શકો છો અને આવી રીતના બીજા ધોરણની પણ આપણે આવી રીતના માહિતી મૂકેલી છે તો તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરજો જેથી કરીને એ લોકો પણ સારી એવી તૈયારી કરી શકે અને એમના ગુણમાં સારો એવો વધારો કરી શકે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ ત્રીજા નંબરના વિકલ્પની કે ભાઈ જૈન શાસ્ત્રોના મતા અનુસાર કુલ કેટલા તીર્થકર થઈ ગયા એટલે કે જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થઈ ગયા એવો ઓપ્શન આપેલો છે ઓપ્શન એ આપ્યું છે બેતાલીસ ઓપ્શન બી ત્રેવીસ ઓપ્શન સી ચોવીસ કે ઓપ્શન ડી અઢાર તો જૈન ધર્મમાં કેટલા આવે છે તો કે ઓપ્શન સી એટલે કે ચોવીસ જેટલા છે એ તીર્થકરો થઈ ગયા છે એમાં આપણે પ્રથમ યાદ રાખવાના છે ઋષભદેવ અને બાવીસમાં છે નેમિનાથ ત્રેવીસમાં પાશ્વનાથ અને ચોવીસમાં મહાવીર સ્વામી તો આપણે આ કુલ ચાર યાદ રાખવાના છે હા ઓગણીસમાં પૂછાઈ શકે એવા તો છે નહીં ખાસ કેમકે ઘણા એમાં મત મતાંતરો જોવા મળે છે ચોથો પ્રશ્ન જોઈએ ત્રિપીટક ખાસ યાદ રાખશું પૂછાઈ ગયેલો છે અવારનવાર ત્રિપીટક કઈ ભાષામાં લખાયેલું છે ઓપ્શન એ અર્ધમાગધી ઓપ્શન બી તમિલ ઓપ્શન સી પાલી કે ઓપ્શન ડી મલયાલમ તો કયો આવશે તો કે ઓપ્શન સી પાલી ભાષામાં ત્રિપિટક લખાયેલું છે જેમાં વિનયપીટક સુદપીટક અને અભિધમપીટકનો સમાવેશ થાય છે આ પણ પ્રશ્ન આપણે પૂછાઈ શકે કે નીચેનામાંથી ત્રિપિટકમાં કોનો સમાવેશ થતો નથી વિનયપીટક સુદપીટક અને અભિધમપીટક ત્રણનો થાય છે ચોથું કોઈ પણ ના હોય એવું ઓપ્શનમાં મૂકી શકાય પાંચમો વિકલ્પ જોઈએ કયા પ્રાણી કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામોની યાદી આપેલી છે ઓપ્શન એ નિકાય ઓપ્શન બી ત્રિપિટક ઓપ્શન સી અંગુતર નિકાય કે ઓપ્શન ડી અભિધમ પીટક તો શું આવશે જવાબ તો કે ઓપ્શન સી અંગુતર નિકાય માં ગણ જે નામો હતા એમનું યાદી આપેલી જોવા મળે છે છઠ્ઠો જોઈએ પ્રશ્ન કે ભાઈ ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે સ્થાન કયું છે ગૌતમ બુદ્ધ નિર્માણ પામ્યા તે સ્થાન કયું છે ઓપ્શન એ કુશીનગર ઓપ્શન બી પાંચાલ ઓપ્શન સી ગાંધાર કે ઓપ્શન ડી અવંતી તો કયો આવશે જવાબ આપણો તો કે ઓપ્શન એ કુશીનગરમાં ગૌતમ બુદ્ધ જ્યાં નિર્માણ પામ્યા નિર્માણ પામ્યા ત્યાં કયું હતું તો કે કુશીનગર નામનું સ્થળ હતું નેક્સ્ટ મિલિંદ પન્હો મિલિંદ પન્નોહ ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલો છે મિલિંદ પન્હો ગ્રંથથી કયા રાજા સાથે જોડાયેલો છે ઓપ્શન એ કનિક્સ ઓપ્શન બી રુદ્રદામા ઓપ્શન સી સમુદ્રગુપ્ત કે ઓપ્શન ડી મિનાન્ડર તો કયો આવશે મિલિંદ પનહો તો કે જોતા જ નામ ખ્યાલ આવી જાય કે ઓપ્શન ડી મિનેન્ડર સાથે છે એ મિલિંદ પનહો છે એ ગ્રંથ જોડાયેલો રહેશે આઠમો વિકલ્પ જોઈએ આપણે કયા ગુપ્ત રાજાઓનો શિલાલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે એટલે કે અહીંયા છે એ શું આપ્યું છે શિલાલેખ તો કે ભાઈ કયા ગુપ્ત રાજાનો છે એ શિલાલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત પ્રથમ તો હવે આણે તો શિલાલેખ કોતરાવેલા જ નથી ભાઈ ઓપ્શન બી સમુદ્રગુપ્ત એ પણ નહીં આવે ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજો એ પણ નહીં આવે સ્કંદગુપ્ત હા આ યાદ રાખવાનો છે તો કે એમનો જૂનાગઢમાં શિલાલેખ છે એટલે ટોટલ ત્રણ રાજાઓનો છે જેમાં અશોક જે મૌર્ય વંશનો હતો પછી સક્ષત્રનો હતો રુદ્રદામા અને ત્રીજો ગુપ્ત વંશનો કોણ આવે સ્કંદગુપ્ત તો આ રીતના આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે સ્કંદગુપ્ત નેક્સ્ટ આઠ નવમો પ્રશ્ન જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય એ બંધાવેલા ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે કે જે લોખંડનો જે એક સ્થંભ ઊભો કરાયેલો છે એ ક્યાં આવ્યો છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી કનોજ કે ઓપ્શન સી સારનાથ કે ઓપ્શન બી નાલંદા તો કઈ જગ્યાએ આવે દિલ્હી મિત્રો આની વિશેષતા એ છે કે ભાઈ એ સમયે બંધાયેલો છે હાલમાં પણ અસ્તિત્વમાં છે અને એક બહાર જ છે ખુલ્લા વાતાવરણમાં છે છતાં પણ એમને કાટ હજી સુધી લાગેલો નથી કેમ તો કે તપે પણ છે અને પલળે પણ છે વરસાદનો ભીંજાઈ પણ છે છતાં પણ એને હજી કાટ લાગ્યો નથી એટલે આ એમની વિશેષતા છે તો ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં આવેલો છે દસમો વિકલ્પ જોઈએ લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રીએ છે એ લખ્યા હતા તો ઓપ્શન એ આર્યભટ્ટ ઓપ્શન બી બ્રહ્મગુપ્ત ઓપ્શન સી ભાસ્કરાચાર્ય કે ઓપ્શન ડી વરામિહિર તો શું આવશે જવાબ તો કે ઓપ્શન સી ભાસ્કરાચાર્ય કયા બે ગ્રંથો તો કે લીલાવતી અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા નેક્સ્ટ જોઈએ શિવબાવની ગ્રંથના લેખક કોણ છે ફરીથી શિવબાવની ગ્રંથના લેખક કોણ હતા ઓપ્શન એ કવિ ચંડીદાસ ઓપ્શન બી કવિ ભૂષણ ઓપ્શન સી કવિ કેશવ કે ઓપ્શન ડી કવિકાંત તો કયો આવશે જવાબ તો કે ઓપ્શન બી કવિ ભૂષણ આપણો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ બારમા નંબરનો વિકલ્પ ઓરિસ્સાના શાસકોએ કયું બિરુદ્ધ આપવામાં આવ્યું હતું એટલે કે જે ઓરિસ્સાના શાસકો હતા એમને કયું બિરુદ્ધ આપવામાં આવેલું ઓપ્શન એ ત્રિક ત્રિકલિંગાધિપતિ ઓપ્શન બી મહારાજાધિરાજ ઓપ્શન સી ધર્મધુરંધંધર ઓપ્શન ડી મહારાજાધિરાજ શ્રી તો શું આવશે જવાબ તો કે ઓપ્શન એ ત્રિલિંગાધિપતિ ત્રિલિંગા વિધિપતિ આપણો સાચો જવાબ આવશે તેરમો વિકલ્પ જોઈએ મિત્રો દાગ અને હલિયા વ્યવસ્થા સ્થાપક કોણ હતો દાગ અને હલિયા પ્રથા છે એટલે હલિયા નહીં આવે મિત્રો અહીંયા હુલિયા આવશે ઓપ્શન એ અલાઉદ્દીન ખિલજી ઓપ્શન બી મહમ્મદ તુગલક ઓપ્શન સી ફિરોજ શાહ તુગલક કે ઓપ્શન ડી સિકંદર લોધી તો દાગ પ્રથા અને હુલિયા પ્રથા લાવનાર કોણ હતો મિત્રો તો કે જેણે ભા આ ભારતના રાજકારણમાં એ સમયે જેમ કહી શકાય રાજ્ય વ્યવસ્થામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરનાર વ્યક્તિ હતો તો કોણ તો કે અલ્લાઉદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજીના મિત્રો આર્થિક સુધારાઓ ઘણા બધા છે જે પરીક્ષાલક્ષી છે અને જે એમ કહી શકાય કે અમુક અમુક એવા સુધારાઓ છે કે જે હાલની સરકાર પણ એ સુધારા કરી નથી શકી એવા સુધારા કોણે કરાવેલા હતા તો કે અલાઉદ્દીન ખિલજીએ કરાવેલા હતા નેક્સ્ટ ચૌદમો સા ચૌદમો વિકલ્પની ચર્ચા કરીએ કે ભાઈ અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી અજમેરમાં ઢાઇ દિનકાઢાય દિનકા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી ઓપ્શન એ ઇલ્તુત ઓપ્શન બી કુતુબુદ્દીન એબક ઓપ્શન સી રજિયા સુલતાના કે ઓપ્શન ડી બલબન તો શું આવશે જવાબ તો કે ઓપ્શન બી કુતુબુદ્દીન એબક મિત્રો આ અજમેરમાં ઢાઇ દિનકા ઝોપડા મસ્જિદ બંધી બંધાણી એનું કહેવાય એવું કહેવાય છે કે ભાઈ એ મસ્જિદ માત્ર અઢી દિવસમાં પૂરી થઈ ગઈ હતી નિર્માણ કાર્ય એટલા માટે એનું નામ શું પડી ગયું તો કે ઢાય કા ઝોપડા નામની મસ્જિદ થઈ ગઈ જે બંધાવી હતી કોણે તો કે કુતુબુદ્દીન એબકે બંધાવેલી હતી નેક્સ્ટ જહાંગીરની બેગમ નૂરજહાનું મૂળ નામ શું હતું એટલે કે જે જહાંગીરની બેગમ હતી પત્ની હતી નૂરજહાં એનું મૂળ નામ શું હતું ઓપ્શન એ નિશા ઓપ્શન બી નિશા ઓપ્શન સી જહા આરા કે ઓપ્શન ડી આલમ આરા તો શું જવાબ આવે ઓપ્શન બી નિશા નૂરજહાનું મૂળ નામ શું હતું તો કે મેહરુ નિશા છે એમનું નામ હતું નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન જોઈએ માં નંબરનો વિકલ્પ તો કે ભાઈ શીખોના પાંચમા ધર્મગુરુ કોણ હતા શીખ ધર્મમાં જે દસ ધર્મગુરુઓ થઈ ગયા એમાં પાંચમા નંબરના કોણ હતા તો ઓપ્શન એ તેગ બહાદુર ઓપ્શન બી અર્જુન દેવ ઓપ્શન સી હરગોવિંદ કે ઓપ્શન ડી નાનક તો શું આવશે જવાબ તો કે ઓપ્શન બી અર્જુન દેવ આમનો જવાબ સાચો આવશે તો મિત્રો આ આપણે ચર્ચા કરી વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી આવી જ રીતના આપણે વિભાગ બીના સોલ્યુશનની પણ ચર્ચા કરવાની છે તો ચાલો વિભાગ બી વિશે ચર્ચા કરીએ જો અહીંયા વિભાગ બી આપને સૂચના આપી દીધી છે કે ભાઈ પ્રશ્ન સત્તરથી ચોવીસ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે છે એ શું કરવાના રહેશે તો કે ભાઈ એમના સાચો આન્સર લખવાનો રહેશે અને અહીંયા છે એ પ્રત્યેકના આપણે કેટલા ગુણ રહેશે તો કે એક ગુણ છે એ રહેશે તો ચાલો જોઈએ સત્તરમાં નંબરનો પ્રશ્ન કે ભાઈ ઋગવેદ આપણને આર્યોની કઈ માહિતી પૂરી પાડે છે એટલે કે જે આપણે સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ એ આપણને આર્યોની કઈ માહિતી આપે છે તો જોઈએ એમાં જવાબ કે ભાઈ ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે કઈ કઈ ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અઢારમો કે ભાઈ વર્ધમાને કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તો વર્ધમાને કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું ચાલો એનો જવાબ જોઈએ કે ભાઈ વર્ધમાને ઉગ્ર તપશ્ચર્યા અને દેહદમન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું ઉગ્ર તપસ્યા અને દેહદમન દ્વારા છે એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હતું હવે વર્ધમાન છે એ કોનું મૂળ નામ હતું ઓપ્શન છે તો કે ભાઈ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ આ બેમાંથી કોનું મૂળ નામ હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો ચાલો મિત્રો આગળના ઓગણીસમા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ તો કે ભાઈ સાક્યોને કઈ બાબતનું ભારે ગૌરવ હતું તો જોઈએ એમનો જવાબ તો કે સાક્યોએ તેમના સંસ્કારીપણા અને ઉચ્ચ કુળનું ભારે ગૌરવ હતું શાક્યોને પોતાનું સંસ્કારીપણા અને ઉચ્ચ કુળનું એમને સારું એમને શું હતું ભારે ગૌરવ હતું વીસમો પ્રશ્ન અશ્વઘોષે સંસ્કૃત સાહિત્યમાં કયો ગ્રંથ લખ્યો હતો અશ્વઘોષે સંસ્કૃત સાહિત્યમાં કયો ગ્રંથ લખ્યો હતો તો અશ્વ અશ્વઘોષે સંસ્કૃત સાહિત્યમાં સારી પુત્ર બુદ્ધચરિતમ અને સૌંદર્યનંદન નામના ગ્રંથો લખ્યા હતા ફરીથી સારિપુત્ર બુદ્ધચરિતમ અને સોંદરનંદન નામના ગ્રંથો છે ઈ કોણે લખેલા હતા તો કે અશ્વઘોષે સંસ્કૃતમાં લખ્યા હતા નેક્સ્ટ એકવીસમાં પ્રશ્ન જોઈએ કે ભાઈ સમુદ્રગુપ્તને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે એટલે કે કે એનું બીજું નામ શું છે ભાઈ ભાઈ તો સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન ખાસ ધ્યાન રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે જે આપણે આગળ ચર્ચા કરી જ ગયા છીએ કે ભાઈ સમુદ્રગુપ્તને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ બાવીસમો વિકલ્પ જોઈએ 22મો પ્રશ્ન જોઈએ મહાકવિ કાલિદાસ કઈ કૃતિ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે એટલે કે જે મહાકવિ કાલિદાસની જે રચનાઓ છે એમાંથી કઈ છે વિશ્વની સા વિશ્વની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે તો જોઈએ એમનો જવાબ તો કે મહાક મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ રચના ગણવામાં આવે છે કઈ તો કે અભિજ્ઞાન શાકુતલમ જોકે એમની તો ઘણી બધી રચનાઓ છે માલવિકાની મિત્ર છે રામ મેઘદૂત છે રણયજ્ઞ છે આ બધી એમની છે પણ એમાંથી કઈ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો કે અભિજ્ઞાન ગણવામાં આવે છે પ્રશ્નની ચર્ચા કરીએ કે ભાઈ રાજપૂતોની લાક્ષણિકતાઓ જણાવો એટલે કે જે રાજપૂત યુગો જે હતા એ સમયમાં ટૂંકમાં રાજપૂતોની લાક્ષણિકતાઓ કઈ કઈ હતી એની એ ચર્ચા કરવાની રહેશે તો કે જુઓ રાજપૂતો ટેકીલા બહાદુર સાહસિક લડાયક અને એટલે કે લડાયક હતા અને આ સિવાય શૌર્ય અને સ્વાર્પણની ભાવના અને લોહીમાં વણાયેલા હતી એટલે કે કહી શકાય કે ભાઈ એક તો રજપૂતો છે એ ટેકેલા હતા બહાદુર હતા સાહસિક હતા અને લડાયક હતા આ સિવાય શૌર્ય અને સ્વ ભાવના એમના લોહીમાં જ છે એ જોવા મળતી હતી લાસ્ટ પ્રશ્ન જોઈએ વિભાગ બીનો ચોવીસમો પ્રશ્ન કે ભાઈ મધ્યયુગીન ભારતને રાજકીય રીતે કયા ભાગોમાં વહેંચવામાં આવે છે તો જોઈએ એનો જવાબ તો કે મધ્યયુગી ભારતને રાજકીય રીતે ત્રણ ભાગમાં વેચવામાં આવે કેટલા ત્રણ કયા કયા તો કે યુગ સલ્તનત યુગ અને મુઘલ યુગ ફરીથી કયા કયા તો કે મધ્યયુગીને ત્રણ ભાગમાં વેચવામાં આવે એક તો રજપૂત યુગ પછી તો કે સલ્તનત યુગ અને મુઘલ યુગ આવી રીતના ત્રણ ભાગોમાં વેચવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે વાત કરી પ્રશ્નપત્ર બેના વિભાગ એ અને બીના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી આવી જ રીતના મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નોપત્રો મૂકવાના છીએ અને બીજા વિષયના પણ મૂકવાના છીએ તો એ તમે ના જોયા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ